લક્ષ્મણજીને મોહ થયો છે, અભિમાન થયો છે. અને મેં આપને પહેલાં જ કહ્યું ને, મોહ અને અભિમાન જ્યાં થાય છે ત્યાંથી પરમાત્મા જતા રહે છે. રુક્ષ્મણીજીનો ભાવ ટાળ્યો છે. પ્રદ્યુમ્નનું લગ્ન થયું છે રુક્મિયાની પુત્રી સાથે. અનિરુદ્ધ નામનો દીકરો થયો છે. એ અનિરુદ્ધનું લગ્ન રુક્મિયાના દીકરાની દીકરી સાથે થયું છે. જે રુક્ષ્મણીજીનો ભાઈ હતો, જેની સાથે દુશ્મની હતી, પરંતુ સંબંધ ચાલ્યો છે ત્રણ પેઢી સુધી દીકરાના દીકરાની સાથે. આટલો લાંબો વ્યવહાર ચાલ્યો. ત્યારબાદ નગરરાજાનો ઉદ્ધાર કર્યો છે એ કથાનું શ્રવણ કર્યા વગર. નગરરાજા જેણે દાનમાં આવેલી ગાય એ ફરી પાછી દાનમાં આપી છે, માટે એને કાચડાનો અવતાર મળ્યો છે એ કથાનું શ્રવણ કર્યા. અનિરુદ્ધના લગ્ન બાણાસુરી નામના રાક્ષસની દીકરી સાથે થયા છે એ કથાનું શ્રવણ કરાવ્યું. આનાથી ઓકાહરણની કથા ઉત્પન્ન થાય છે. ત્યારબાદ પૌંડ્રક રાજાને વધ કર્યો, કાશીરાજને માર્યો, સુદર્શનથી વારાણસી દહન કર્યો. રૈવત નામના પર્વત ઉપર દ્વિવિધ નામનો એક વાનર રહેતો હતો. દ્વિવિધ એટલે બે મગજ, દ્વિધા, આ કરવું આ ન કરવું, આમ જવું આમ ન જવું, જે બે મગજવાળા હોય છે, જે દ્વિધા ભર્યા હોય છે, પરમાત્માએ એનો નાશ કર્યો છે. પાંડવના રાજસુ યજ્ઞની અંદર ભગવાને એઠા પતરાળા ઉઠાવ્યા છે. યજ્ઞ કાર્યક્રમ ચાલતો હતો, દરેકને દરેક સેવા આપવામાં આવી હતી, પરંતુ ત્યારે એઠા પતરાળા કોણ ઉપાડશે એની વાત થઈ નહોતી. એ સેવા કોઈએ લીધી નથી. પ્રભુની પ્રભુતાએ તો જુઓ, એ પરમાત્મા સાક્ષાત ત્રિભુવનનાથ જે ઈશ્વર છે, એણે સપ્તપત્રાણીઓને કહ્યો છે, ચાલો દેવી આ સેવા કોઈએ કરી નથી. એઠા પતરાળા ઉઠાવ્યા છે. આપણને તો કોઈ ચમચી બાજુમાં મૂકી આપવાનું કહે ને, મને કહેનાર તું કોણ? આપણે ખાલી એઠો ગ્લાસ બાજુમાં ન મૂકીએ, આ તો પ્રભુની પ્રભુતા છે. એઠા પતરાળા ઉઠાવ્યા છે. દુર્યોધનની પુત્રી દુશલાનું હરણ સાંબે કર્યું છે એ કથાનું શ્રવણ કરાવ્યું. ભીમસેન દ્વારા જરાસંધને મરાવ્યો એ કથા કહી. દાવજી ગોકુળમાં ગયા છે, હળમુશળથી ખેતી પદ્ધતિ બતાવી એનું શ્રવણ કરાવ્યું. શિષ્યપાલને માર્યો, દંતરવક્ત્રને સંહાર્યો, એના મિત્ર શાલ્વરાજને માર્યો છે એ કથા કહી છે. બે અધ્યાયમાં સુદામા ચરિત્રનું વર્ણન આવે છે. જ્યાં સુદામા ચરિત્રનું વર્ણન આવ્યું, પરીક્ષિત મહારાજ કહે છે, ગુરુદેવ મારે આ સુદામા ચરિત્ર સાંભળવાની બહુ ઈચ્છા છે. મેં પ્રભુની પ્રભુતા જોઈ છે, એની મિત્રતા જોઈ નથી. કૃપા કરીને આ કથા સંક્ષિપ્ત ન કરતા મને પૂરેપૂરી સંભળાવો. ઠીક છે રાજન, શુભદેવજી મહારાજ કરે વર્ણન કરે, રાજા પરીક્ષિત સાંભળો. કૃષ્ણ સકા કશિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાશો જીતેન્દ્રિય પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. ભગવાન જ્યારે પોરબંદરમાં એક મિત્રની યાદ કરે છે, નામ છે સુદામા. આ મિત્રતા બહુ જૂની પુરાણી છે. જ્યારે ગુરુ સાંદિપનીના આશ્રમમાં ભણતા હતા, વિદ્યાભ્યાસ કરતા હતા, ત્યારે પોરબંદરનો એક બ્રાહ્મણ છે, નામ છે એનું સુદામદેવ, કહેવાય છે સુદામા. દામ એટલે રસી, સુ એટલે સારી રીતે, સારી રીતે જગતથી બંધાયેલો જીવ એ પરમાત્માનો પરમ ભક્ત છે. જીવને પરમાત્મા સાથે બહુ લગ્ન લાગી છે. નાનપણથી બંનેની મિત્રતા એટલી ગાઢ હતી. સુદામાજી પરમાત્માનું નામ ધ્યાન સ્મરણ કરે છે. નાનપણથી ખબર હતી આ કૃષ્ણ કોઈ સામાન્ય નથી, આ તો પરમ તત્વ છે, પરમાત્મા સ્વયં છે. મિત્ર ભાવે કરીને બંને ખૂબ વિદ્યાભ્યાસ કર્યો, છૂટા પડ્યા છે. એ સુદામા પોરબંદરની અંદર રહે છે.
પોતાની નેક અને ટેકને સાચવીને રહેલા સુદામા પોતાના જીવનમાં ક્યારે પાપ નથી કરતા, અયાચક વ્રત છે, કોઈની પાસે કંઈ માંગતા નથી, ક્યારે કોઈની પાસે યાચના નથી કરતા, આ સુદામાની ટેક છે. પોતે બ્રાહ્મણ છે, માંગી શકે છે, છતાંય માંગવાનો નહીં, છતાંય કોઈની સામે હાથ નહીં ફેલાવવાનો. પરમાત્મા જે કાંઈ આપે છે, પ્રભુ ભજનથી જે કાંઈ પ્રાપ્ત થાય છે, એ પોતાના જીવન નિર્વાહ માટે ચલાવે છે, ક્યારે કોઈની પાસે યાચના નથી કરતા, યજમાન વૃત્તિ નથી. એક પત્ની છે, સુશીલ અને સંસ્કારી છે, પતિની આજ્ઞામાં રહેનારી છે, નામ છે સુશીલા. ખૂબ સંપત્તિવાન નથી પણ સંસ્કારીવાન છે, અને જીવનમાં છે સંપત્તિ જેટલી કામ નથી લાગતી એટલો સંસ્કાર વધારે કામ લાગે છે. પરમાત્માને કહેજો, સંપત્તિ તો વહેલી મોડી આપજે, પરંતુ સંસ્કાર અમારા જીવનમાં જરૂર ભરજે. અને બહુ સાચી વાત છે, રાવણની લંકામાં સંપત્તિ તો બહુ હતી, પરંતુ સંસ્કાર નામે એક છાંટો એ નહોતો. ક્યારે કોઈકને સંસ્કાર જોઈએ છે, સંપત્તિ જોઈએ છે, ક્યારે કોઈકને સંતતિ જોઈએ છે. હરિનામ સ્મરણ કરીને, હરિનામ સંકીર્તન કરીને પોતાનું જીવન નિર્વાહ કરે છે. એ પતિએ ક્યારે પણ પતિને કહ્યું નથી કે હે પતિદેવ, મારે આ વસ્તુ જોઈએ છે, આ વસ્તુની ખોટ છે, ખામી છે, ઘરમાં આ નથી, તે નથી. આ તો સુશીલ અને સંસ્કારી પત્નીનું એક લક્ષણ છે, ક્યારે પણ માંગે નહીં. એક મજૂરી કરનારો જો બંને દંપતી મજૂરી કરે અને પોતાનો નિર્વાહ કરે છે, દાળીઓ કરીને ઘરમાં અનાજ લાવે છે, જેટલું કમાય છે એટલું ખાય છે, આખો દિવસ દાળી કરીને જ્યારે પતિદેવ ઘરે આવે ત્યારે જુએ છે કે મારી પત્ની પોતાના સાડીના પાલવ વડે દૂધનો ટોપ નીચે ઉતારે છે, મારા ઘરમાં સાણસી નથી. પત્ની આવીને હાથ જોડીને કહે, પતિદેવ ઘરમાં એક સાણસી લાવી આપો, મારા હાથમાં બળતરા થાય છે. અને એ પતિ સાણસી લેવા બજારમાં જાય, દાળી કરીને જે આવ્યું હોય એનાથી સાણસી ખરીદવા માટે બજારમાં જાય છે, સાણસી ન લાવે અને સાથે 5 મહેમાન લાવે ને, અને ઘર સાચવી લે, ન્યાબરૂને ઢાંકી દે, એને સંભાળી લે, એ તો સાચી પત્નીનું લક્ષણ છે. ક્યારે રાવ ફરિયાદ ન કરે, ક્યારે માંગે નહીં. સૌરાષ્ટ્રમાં પીપા વાવ કરીને ગામ છે, ત્યાં રહે છે પીપા ભગત, નેક અને ટેકને પાળી રહેલા. પોતે ગામ ધણી છે, રાજા છે, છતાંય દ્વારકાધીશની અંદર એમનું મન પુરવાયું, રાજ્ય સત્તા સંપત્તિ ત્યાગીને પીપા ભગત નીકળે છે ભગવાનની વાટે. બધો જ રાજકારભાર પોતાનો પુત્રને આપી દીધો, પીપા ભગત નીકળ્યા છે ભગવાનને મળવા માટે દ્વારકાની યાત્રા. મેં આપને કહ્યું ને, પહેલાના સમયમાં યાત્રા કરવી બહુ કઠિન હતી ભાઈ. દ્વારકાની વાટ લીધી છે, વલકલ વસ્ત્ર પહેર્યા છે, સાથે પત્નીને લીધી છે, પત્ની પણ એ જ પ્રમાણે પતિની આજ્ઞામાં રહેનારી છે. હરિનામ સ્મરણ કરતા કરતા બંને દંપતિ ભગવાનના ધામમાં દ્વારકાધીશના દર્શન કરવા માટે જાય છે. કેટલાય દિવસના ભૂખ્યા છે, દુખ્યા છે, ભૂખ લાગી છે, કે ખાવાનો પ્રબંધ થઈ જાય તો બહુ સારું. વિચાર આવ્યો છે, અહીંયાથી થોડે દૂર એક ભક્તનું ઘર છે, નામ છે એનું ઢાઢેર ભગત. માર્ગમાં જતા એમનું ગામ આવે છે, લાવો ઢાઢેર ભગતને કહીએ, જમવાનો પ્રબંધ કરી આપે. સમાચાર મોકલ્યા છે, વાયક મોકલ્યા છે, પીપા ભગત આપને ત્યાં જમવા માટે આવે છે, ભોજનની વ્યવસ્થા કરો. આ તરફ ઢાઢેર ભગતની પણ એ પરિસ્થિતિ છે, બંને માણસ
બહુ દુઃખી છે, દાળીઓ કરીને પોતાનું પેટ ભરે છે, જીવન નિર્વાહ ચલાવે છે, ઘરમાં ખાવા માટે અનાજ નથી. જ્યાં બે રોટલાનો પ્રબંધ માંડ માંડ થતો હોય તો પીપાજી અમારા ઘરે આવે છે, એને કઈ રીતે જમાડીએ? દોનો દંપતિ વિચાર કરે છે, શું કરીએ, ક્યાં જઈએ, કોને કહીએ? ઘરમાં એવું વાસણ રાચરચીલું રાખ્યું નથી કે જેને વેચી શકે. સાથે કાંઈ છે ને, હાથે કાંઈ છે, કેવી રીતે શું નિર્વાહ કરી? પરંતુ ઘરે મહેમાન આવે છે, એ મહેમાનને સાચવવા માટે બંને દંપતીએ ખૂબ પ્રયાસ કર્યો છે, પરંતુ કંઈ મળ્યું નથી. આખરે ઢાઢેઢ ભગતની જે પત્ની હતી એણે કહ્યું છે, પતિદેવ સાંભળો મારી વાત, આપણા ખાવાના વાંધા છે, પીપા ભગત આપણા ઘરે આવે તો શું ખવડાવે, અને ભક્ત આપણા ઘરેથી ભૂખ્યો જાય તો આપણી સાધુતાને કલંક લાગે. આપણે એની મહેમાન ગતિ કરવી જોઈએ, ભલે પકવાન ના બનાવીએ, 56 ભોગ ના બનાવીએ, પણ પતિદેવ બે રોટલા ઘડીએ અને વાટકી વાટકી છાશ બંને માણસને આપીએ. ભક્તના ઘરમાં તો આ જ હોય ને ભાઈ. પીપાજી નજીક આવે છે, ગામની અંદર આવતા ખબર પડી છે ઢારેર ભગતનું ઘર ક્યાં છે. આ તરફ બંને માણસ ચિંતા કરે છે, કઈ રીતે જમાડવા, કઈ રીતે પોતાની આબરૂ નાખવી. પત્ની કહે છે, પતિદેવ સાંભળો, આ જે મોટી કોઠી છે ને, એ કોઠીની અંદર હું ઉતરી જાઉં છું. મારા શરીર ઉપર એક સાડી છે અને તમારી પાસે એક પોતળી છે. તમારે પીપાજીને મળવું પડશે, એની સાથે વાતચીત કરવી પડશે. પતિદેવે એક કામ કરો, હું આ કોઠીની અંદર સંતાઈ જાઉં છું, મારી જે સાડી છે ને એ સાડી વેચી આવો, એનાથી જે કાંઈ મળે બે રોટલાનો પ્રબંધ થઈ જાય, બસ. વાત માન્ય રાખી છે, પત્ની ઉતરી છે કોઠીની અંદર, પોતાની સાડી કાઢીને આપી છે. ઢારેર ભગત ગયા છે બજારમાં, સાડી વેચી આવ્યા, બે રોટલા એનાથી કર્યા છે, વાટકી વાટકી છાશ કરી છે. પીપાજી ઘરે આવે છે. પીપાજી કહે છે, અમે બે માણસ અને તમે બે માણસ સાથે બેસીને ભોજન કરીએ તો કેવું રહે? ઢારેર ભગત, આપના પત્નીને બોલાવો, સાથે ભોજન કરીએ. ઢારેર ભગત શરમાઈ ગયા, માથું નીચું થયું છે, શું જવાબ આપે? આજે એક ભક્તની કસોટી છે. પીપાજીને હાથ જોડીને કહે છે, ભક્તરાજ જમી લ્યો, સાથે બેસીને ભોજન કરી બહુ આનંદ આવશે. માથું નીચે કરીને ઢારેર ભગત કોઈ બોલી શક્યા નથી, કોઠી તરફ હાથ કર્યો છે. ભક્તરાજ, મારી જે પત્ની છે એ આ કોઠીમાં સંતાયેલ છે, એ નગ્ન અવસ્થામાં છે, એના શરીર ઉપર એક સાડી નથી, આખી નગ્ન બેસેલી મારી પત્ની આ કોઠીની અંદર સંતાઈ ગઈ. બસ નેક અને ટેકને સાચવવા માટે, અમારા ઘરે આવેલા મહેમાનને સાચવવા માટે એણે પોતાની સાડી વેચી નાખી, આ બે રોટલા લાવ્યા છું, વાટકી વાટકી છાશ લાવ્યા છું, ભક્તરાજ જમી લ્યો. ગામનો ધણી પોતે રાજશાહીમાં જીવેલો, વસ્ત્રાલંકાર પહેરીને ફરતારો પીપાજી, માન રાજા છે, ધૂમધામ સાહેબી એને છોડીને જે પીપાજી એ ભક્તરાજે ભગવાનની વાટ લીધી છે, દ્વારકાધીશનું શરણો લીધું છે, એ પીપાજી ઉભા થયા, શું વાત કરો છો? અમને જમાડવા માટે શરીર ઉપરના વસ્ત્ર વેચી નાખી, આ ગરીબ આ દુઃખ. ભગવાનને પ્રાર્થના કરીને કહેજો કે હે પ્રભુ, બધું જ દુઃખ આપજે, પરંતુ ક્યારે દરિદ્રતાનું દુઃખ નહીં આપતો, નહીં દરિદ્ર સમ દુઃખ જગ માહી, ઔર સંત મિલન સુ નહીં સુખ માહી.
દરિદ્ર નું દુઃખ છે ને એ ભાંગી નાખે છે, તોડી નાખે છે. પીપાજી નીકળ્યા છે, મંદિરે જઈને પૂજારીને કહ્યું છે, હે પૂજારી તમારી પાસે મૃદંગ છે? હા મૃદંગ છે, ભગવાનના મંદિરમાં મૃદંગ તો હોય જ ને. કાલ સવારે બનેલી ઘટના ઇતિહાસ એમ કહે છે કે જે રાજશાહીમાં જીવતો હોય, જેને ખૂબ સત્તા સંપત્તિ ભોગવી હોય, ગળામાં પહેરી છે મૃદંગ, ઢોલ પહેર્યો અને ઢોલ વગાડ્યો, લોકોનું મનોરંજન કર્યું, પોતાની પત્નીને કહ્યું છે, દેવી આજ સુધી બહુ નિત્ય જોયા, રાજશાહીની અંદર ખૂબ નિત્યનું માન કર્યું છે, નૃત્ય ખૂબ જોયા છે, આજે જગતમાં તમારે નાચવાનો વખત આવ્યો છે. અને રાણી બનેલી, એક દિવસ વસ્ત્ર અલંકાર ઘરનાથી સજ્જ થયેલી, હાથમાંથી જે નાચનારીઓ ઉપર ફેંકે, આજે જગતના ચોકમાં પોતે નાચે છે. થન થન દઈને બંને માણસ ખૂબ મનોરંજન કરે, લોકોએ બહુ વખાણ કર્યા, પૈસા ફેંક્યા છે, એક રૂપિયો બે રૂપિયા જ્યાં ફેંક્યા, પાવલી આઠાણા ફેંક્યા, એ બધા પૈસા ભેગા કર્યા, થોડા પૈસા આપ્યા છે રામ મંદિરની અંદર, થોડા પૈસા લઈને ઢાઢેર ભગતને આપ્યા છે, ભક્તરાજ મર્યાદાને ઢાંકો, શું ઇતિહાસ છે, એક એક સંતના શું જીવન ચરિત્ર છે. આંગણે આવેલા મહેમાન અતિથિઓનું સ્વાગત કરવું એ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. અતિથિ દેવો ભવ. આ પત્નીઓનો જે વાટકી વ્યવહાર છે ને એ જ કામ લાગે છે ભાઈ. જ્યારે માણસ થાકી જાય, હારી જાય, તૂટી જાય, અસમર્થ બને, ત્યારે માતાઓનો જે બાજુવાળાની સાથે વાટકી વ્યવહાર હોય ને બહુ કામ લાગે. આ તરફ સુશીલાજી ખૂબ રુદન કરે છે, ક્યારે યાચના નથી કરતા, ક્યારે ફરિયાદ નથી કરતા, અમારા ઘરમાં આ નથી, પેલું નથી, પેલું નથી, પોતાના પતિની પાસે પણ ક્યારે કોઈ વસ્તુની માંગણી નથી કરતા. એ સુશીલાને ખબર છે કે મારા પતિદેવ અયાચક વ્રતને પાળી રહ્યા છે, કયા મોડે માંગવું. શુકદેવજી વર્ણન કરે, રાજા પરીક્ષિત, બાળકો છે, બે બાળકો છે, બે બાળકો હાથ ઉઠાવી ઉઠાવીને માં પાસે ભોજનની યાચના કરે, માં ભૂખ લાગી છે, રોટી દે, માં કઈક તો ખાવાનું આપ. ફાટેલી તૂટેલી અવસ્થા છે, જીર્ણ શીર્ણ બનેલું ઝૂંપડું છે, વરસાદ વરસતો હોય, છાપરા તૂટી ગયેલા છે, એ નળિયાની અંદરથી પાણીના ચૂવા પડતા હોય, પાણી પડતું, પોતાના બાળકોને પોતાની સમીપમાં લઈને બેઠેલી માં ઢાંકીને રાખે છે, મારા લાલ શાંત રહે. સાંત્વન આપતી માં બેટા થશે, આપશે. ભગવાનને હાથ ઉઠાવીને સુશીલાજી પ્રાર્થના કરે છે, હે પ્રભુ, તે મને બે બાળકો તો આપ્યા, પરંતુ ઘરમાં ખાવાનું અન્ન ના આપ્યું, શું જવાબ આપો? એક માંથી બધું સંતાએ પોતાના બાળકની ભૂખ નથી. આશ્વાસન આપી આપીને બાળકને સોડાવે છે, સવાર પડે અન્નનો એક દાણો પણ બાળકોના ઉદરમાં નથી નાખ્યો. ભૂખ્યા ને દુખ્યા બાળકો યાચના કરે, માં બાજુવાળાના ઘરમાં જો તો ખરી, એની માં ચાર ચાર સમય ભોજન કરાવે છે, અમને એક દાણો અનાજ પણ નથી. અને એ માં એક હાંડલી તૈયાર કરે, એની અંદર પાણી ભરે, ચૂલો લગાડે, પાણી ગરમ કરે, અંદર એક લાકડાનો ટુકડો નાખે, એ પાણીને હલાવે. બાળકોને એમ લાગે કે માં હમણાં જમવાનું આપશે, આની અંદર લોટ નાખ્યો છે એ ગરમ થશે, હમણાં અમારી માં અમને ભોજન આપશે.
રાહ જોયા કરે, માં ભૂખ લાગી છે, માં ભૂખ લાગી છે. દેવી સુશીલા કાલ જે પથ્થર રાખીને કહે છે, બેટા શાંત રહે, હમણાં જમવાનું થઈ જશે. લાકડું માટલામાં ફેરવે, સુખદેવ જે વર્ણન કરે પરીક્ષિત, એ માટલામાં પાણી ગરમ થઈને ઉકળીને બળી જાય. બાળકો વિચારા ભોજનની યાચના કરતા કરતા સૂઈ જાય છે. આ દરિદ્રતાની કહાની કોને કેવી? આ એક સુશીલ પતિના લક્ષણ છે. છતાંય પણ ક્યારે પણ સુદામાજી પાસે યાચના નથી કરતી, માંગતી નથી. ક્યારે પણ દુરાગ્રહ નથી કર્યો કે પતિદેવ આપણે તો બ્રાહ્મણ છીએ, આપણે માંગી શકીએ છીએ, માંગવા જાઓ, યજમાન વૃત્તિ કરવા જાઓ. અને એક દિવસની વાત છે, સુશીલાજી હાથ જોડીને સુદામાજીની પાસે આવે છે. સુદામાજી માળા કરે છે, હરિનામ સંકીર્તન કરતા કરતા માળા પૂરી થઈ, આંખે લગાડી સુશીલાજી હાથ જોડીને વિનંતી કરે, પતિદેવ જો આપની આજ્ઞા હોય તો એક વાત કરું. સુદામાજી કહે છે, બોલો દેવી, શું વાત છે? પતિદેવ, આપણને ભયંકર દરિદ્રતાનું દુઃખ છે. આપની પાસે એક જ પોતળી છે અને મારી પાસે એક જ સાડી છે. એ સાડી પર કેટલા થીગડા લાગ્યા છે, કયા રંગની સાડી છે એ ખબર નથી રહી. બાળકો નગ્ન અવસ્થામાં છે, ઠંડી લાગે, બાળકો ધ્રુજે, માં બહુ ઠંડી લાગે છે, વસ્ત્ર નથી પહેરવા માટે. સુશીલાજી બાજુવાળાના ઘરે જાય, ચૂલામાંથી જે રખ્યા હોય એ રાખીને લઈ આવે, રાખને લઈ આવીને સુંડલા ભરી ભરીને બાળકો ઉપર ઠાલવી દે. બાળકોનું જે મસ્તક છે એ બહાર રાખીને આખો શરીર રાખની અંદર ઢાંકી દે, મારા બાળકોને ઠંડી ના લાગે, ગરમી લાગે. પોતાના જીર્ણ શીર્ણ વસ્ત્રથી બાળકો પર હવા નાખે. પતિદેવ, મેં આજ દિવસ સુધી તમારી પાસે કંઈ માંગ્યું નથી, કંઈ યાચના નથી કરી, અને અત્યારે પણ હું કંઈ માંગવા નથી આવી, પરંતુ એક વાત યાદ દેવડાવવા આવી છે. બોલો દેવી. આપ એક વખત કથા કરતા હતા, એ કથાની અંદર મેં સાંભળ્યું હતું કે દ્વારકાનાથ કૃષ્ણ આપનો મિત્ર છે. સુદામાજી કહે, હા દેવી, બરાબર છે, એ મારો બાળપણનો સખા છે. પતિદેવ, આટલા વર્ષ બધા વર્ષોના વાણા વહી ગયા, તમે ક્યારે પોતાના મિત્રને મળવા ન ગયા? એને તમને ક્યારે યાદ ના આવી? સુદામાજીએ સ્મિત કર્યું કે મારી પત્ની મને શું કહેવા માંગે છે હું ભલી ભાતિ જાણું છું. દેવી, એ દ્વારકાનાથ ભલે રાજા હોય, મારો મિત્ર હોય, પરમાત્મા સાક્ષાત હોય, ત્રિભુવનનો નાથ હોય, જગતનો નિયંતા હોય, પરંતુ આ સુદામાં એની પાસે પણ ક્યારે યાચના નહીં કરે, ક્યારે માંગશે નહીં. સુશીલાજી કહે છે, પતિદેવ, હું આપને માંગવાનું નથી કહેતી, મળવા જવાનું કહું છું. કારણ કે સુશીલાજીને ખબર છે, એ જગતનો નાથ હોય, અંતર્યામી હોય, પરમાત્મા હોય, ઈશ્વર હોય, તો પછી એની પાસે યાચના કરવાની જરૂર નથી, માંગવાની જરૂર નથી, એ અંતર્યામી બધું જ જાણી જતા હોય છે. પતિદેવ, એક વખત આપ એને મળવા તો જાઓ. રાત્રિ પડી, સુખદેવજી વર્ણન કરે, રાજા પરીક્ષિત આખી રાત સુદામાજી વિચારતા રહ્યા છે, મારી પત્નીએ ક્યારે મારી પાસે કંઈ માંગ્યું નથી, કંઈ યાચના નથી કરી, અને વળી આજે કહ્યું છે મળવા જવાનું, માંગવાનું તો નથી કે, અને પરમાત્માને મળવા જવામાં મારું અયાચક વ્રત જો આડું આવે તો એ વ્રતનો શું ફાયદો? હું જઈશ, મળવા જઈશ. શ્રીમદ ભાગવત એમ કહે છે, સવાર પડી છે, સુદામાજી કહે છે, દેવી
આપે જે કહ્યું એ બરાબર છે, હું માંગવા જઈ મળવા જઈશ, પણ માંગીશ નહીં. ઠીક છે દેવ, પરંતુ દેવી, દેવ, રાજા, ગુરુ એમની પાસે ક્યારે જઈએ ને તો ખાલી હાથે ન જવાય, કંઈક લઈ જવું પડે. સુશીલાજી દોડતા દોડતા બાજુવાળાના ઘરમાં ગયા છે, પાડોશીની ત્યાં જઈને કહ્યું છે, ભાઈ બેને તારી પાસે ક્યારે કંઈક માંગ્યું નથી, મારી જે હાલત હોય, પરમાત્માએ જે હાલતમાં અમને રાખ્યા હોય ત્યારે યાચના નથી કરી, આજે પહેલી વખત તારી પાસે કંઈક માંગવા આવી છું, નિરાશ નહીં કરતો ભાઈ. પરમ વૈષ્ણવ ઘર છે, બોલ મારી બહેન, તે ક્યારે કોઈ વસ્તુની યાચના નથી કરી, આજે તો આવી છે, બોલ શું જોઈએ છે. બસ ભાઈ ત્રણ મુઠ્ઠી તાંદુળ દઈ દે, બસ. વૈષ્ણવ ગયા છે, આખો તાંદુળનો ડબ્બો, આખો જે પૌવાનો ડબ્બો હતો એ સુશીલાજી પાસે રાખ્યો છે. સુશીલાજીને કહે છે, લે બેન આમાંથી જેટલું જોઈએ એટલું લઈ જા, બસ બીજું વધારે કઈ નહીં. 1800 ચીથરા ભેગા કર્યા છે, શીમાં લઈ જવું એ વાસણ પણ નથી, નાની સરખી પોટલી બનાવી છે, એ પોટલીની અંદર 1, 2 અને 3 મુઠ્ઠી તાંદુળ નાખ્યા છે. પોટલીની ગાંઠ મારી આવીને શિલાજીએ સુદામાજીના હાથમાં આપી છે, લ્યો પતિદેવ તમને દેતા શરમ આવે ને તો કૃષ્ણને કહેજો કે તારે ભાભીએ તારી માટે ભેટ મોકલી છે. હાથમાં લીધી છે પોટલી, અને પરમાત્માનો એક પરમ ભક્ત સુદામા પોરબંદરથી નીકળ્યો છે. પોષ શુદ્ધ 7મનો દિવસ, સવારના પોરમાં પોટલીને સાથે લઈને ખાંધે ભેરવીને હરિનામ સંકીર્તન કરતો કરતો એક ભક્ત પોરબંદરથી નીકળ્યો ભગવાનને મળવા માટે. હે ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, હે ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. જાતે મગ મે હરે કૃષ્ણ રામા, ગાતે જાતે મગ મે હરે કૃષ્ણ રામા, ગાતે જાતે મગ મે હરે કૃષ્ણ રામા, ગાતે જાતે મગ મે હરે કૃષ્ણ રામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. ભાગવત વગેરેથી કે અંદર ભી પરમાત્મા કો મિલને કે લિયે સુદામા જી કા અદ્ભુત લીલા સ્મરણ હૈ. આઈએ ઇન સુદામા કા હમ હાર્દિક સ્વાગત કરતે હૈ, હમારી કથા કે અંદર ભી સુદામા જી કા આગમન હો. કાંધે પર દોરી ઓર લોટા લટકાએ, કાંધે પે દોરી ઓર લોટા લટકાએ, કાંધે પર દોરી ઓર લોટા લટકાએ, કાંધે પે દોરી ઓર લોટા લટકાએ, આંખ મે ચાવલ કી પોટલી દબાએ, હાથ મે ચાવલ કી પોટલી દબાએ, આંખ મે ચાવલ કી પોટલી દબાએ, હાથ મે ચાવલ કી પોટલી દબાએ, ચલે ધીરે ધીરે પહોંચે હરિધામા, ચલે ધીરે ધીરે પહોંચે હરિધામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. છલકાય છે રે રામન મો મે રામણ છલકાય છે, હે ના મનનો મે રામણ છલકાય છે રે રામન મો
છલકાય છે રે, જો સુદામાજી દ્વારકામાં જાય 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 છે. નામ સંકીર્તન કરતા કરતા સુદામાજી નીકળ્યા છે પોરબંદરથી. આજે ભગવાન નો ભક્ત નીકળ્યો છે પરમાત્માને મળતા મળવા માટે. ઠંડી લાગે છે, પોષ મહિના નીકળતી ઠંડી છે. સુશીલાજી પ્રાર્થના કરે છે, હે સૂર્ય નારાયણ દેવ, મારા પતિની રક્ષા કરજો, શરીર દુર્બળ છે, ખૂબ ઠંડી લાગે છે, પડી જાય છે માર્ગમાં, અશક્ત છે, કેટલાય દિવસ તો ઉપવાસ કર્યા છે, શરીરને ચામડીથી જાણે મળી દીધું હોય, કેવળ હાડકા રહ્યા છે, શરીર અશક્ત છે, કંઈ જ રહ્યું નથી. હરિનામ સંકીર્તન નામનું સંપત્તિ લઈને આજે એક મિત્ર ભગવાનને મળવા નીકળ્યો છે. સુશીલા કહે છે સ્વામી ભોજન ભોજન ખામી, સુશીલા ભગવતી કહે ભોજન ભોજન ખામી, સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજન ખામી, સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજન. તમારા દોસ્તાર જે દ્વારિકા નાથ છે રે, તમારા દોસ્તાર જે દ્વારિકા નાથ રે, તમારા દોસ્તાર જે દ્વારિકા નાથ છે રે, તમારા દોસ્તાર દ્વારિકા નાથ છે રે, જો સુદામાજી દ્વારિકામાં જાય છે, જો સુદામાજી દ્વારિકામાં જાય છે, એના મનનો મે રામણ છલકાય છે રે, એના મનનો મે રામણ છલકાય છે રે, જો સુદામાજી દ્વારિકા જાય છે રે, જો સુદામાજી દ્વારિકામાં જાય છે. મનમાં વિચાર કરે છે કૃષ્ણની પાસે જાઉં તો કેવી રીતે જાઉં, શું શબ્દનો પ્રયોગ કરું, ઘણા વર્ષો વીતી ગયા, મિત્રને શું જઈને કહું, કેવી રીતે જઈને મળું, પરમાત્માનો સામનો જ્યારે થશે, મારી સામે જ્યારે પ્રભુ આવશે ત્યારે હું શું કરીશ, કયા શબ્દોમાં વિનંતી કરીશ, કયા શબ્દોમાં પ્રાર્થના કરીશ, એને કેવી રીતે મળીશ, શું વાતચીત થશે, એનો વિચાર કરતા કરતા સુદામાજી રસ્તામાં પડી ગયા છે. ઠંડી લાગે છે, શરીર ઉપર વસ્ત્ર નથી, ભૂખ્યા ને દુખ્યા છે. પરમાત્મા સંબંધી જ્ઞાન છે, જ્ઞાનનો ઉપયોગ એ પરમાત્માને પામવા માટે છે, પૈસાને પામવા માટે નથી. સુદામાજીની પાસે પણ દોન દોન સાહેબી હતી, પરંતુ પરમાત્માની લીલા એવી થઈ છે, જીવનમાં એ દુઃખની પરિસ્થિતિ ઊભી થઈ છે, કૃષ્ણે બધું લઈ તો લીધું છે, છતાંય પ્રભુ જેવી તારી મરજી એમાં જ મારી મરજી. સમજણ સાથે જીવનાર જીવ આજે પરમાત્માને મળવા માટે નીકળે છે. તને સમજો ને શું કહું, માંગતા હું લાજી મરું, સમજો ને શું કરું, માંગું અને મરું સમજા, સમજો ને શું કહું, માંગતા હું લાજી મરું, સમજો ને શું કરું, માંગતા હું લાજી મરું, માંગતા માનવી નું માન ઘટી જાય છે રે, માંગતા માનવી નું માન ઘટી જાય છે રે, માંગતા માનવી નું માન
ઘટી જાય છે રે, માંગતા માનવી નું ભાન ઘટી જાય છે રે, જો સુદામાજી દ્વારકા માં જાય છે રે, જો સુદામાજી દ્વારકા માં જાય છે, એ જો સુદામાજી દ્વારકા માં જાય છે રે, જો સુદામાજી દ્વારકા માં જાય છે. ચાહલ થયા છે પ્રેમી ના, કહેવાની કશી જરૂર નથી, ચાહલ થયા છે પ્રેમી ના, કહેવાની કશી જરૂર નથી, એ હાલ એના કઈ દેશે, એની સેથી માં સિંદૂર નથી, જુઓ સુદામાજી દ્વારકા જાય છે હારે, જુઓ સુદામાજી દ્વારકા માં જાય છે. માંગવાની જરૂર નથી, મળવાની જરૂર છે, પરમાત્મા નું જ્ઞાન સાથે લીધું છે. ના જે પરમ જ્ઞાની એક મિત્ર મિત્ર ને મળવા માટે જાય છે. રંગથી પરખી જશે જોઈને રાજી થશે, અવધી પરખી જશે જોઈને રાજી થશે, રંગથી પરખી જશે જોઈને રાજી થશે, ધરતી પલટી જશે જોઈને રાજી થશે, ઘણું આપશે લક્ષ્મી નો નાથ છે રે, ઘણું આપશે લક્ષ્મી નો નાથ છે રે, ઘણું એ આપશે લક્ષ્મી નો નાથ છે રે, ઘણું એ આપશે લક્ષ્મી નો નાથ છે રે, જો સુદામાજી દ્વારકા જાય છે રે, અરે જુઓ સુદામાજી દ્વારકા માં જાય રે, એ જુઓ સુદામાજી દ્વારકા માં જાય છે, અરે જુઓ સુદામાજી દ્વારકા માં જાય છે. પરમાત્મા સંબંધી જ્ઞાન ને અનુગ્રહિત કરતો ભક્ત ભગવાન ને મળવા માટે જાય છે. શું હાલ થયા છે પ્રેમી ના, કહેવાની કશી જરૂર નથી, એ હાલ કહી દેશે એની ખેતીમાં સિંદૂર નથી. એ પૌવાની પોટલી દૃષ્ટિ કાએ લટકી, 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 મનમાં મનમોહન ને મળવાની ચટકી, મનમાં મોહન ને મળવાની ચટકી, એના મનમાં મનમોહન ને મળવાની ચટકી, એના મનમાં મોહન ને મળવાની ચટકી, એતો ભાવ વિભોર બની જાય છે રે, 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 જો સુદામાજી દ્વારકા માં જાય છે, અરે જો સુદામાજી દ્વારકા માં જાય છે, જો સુદામાજી દ્વારકા માં જાય છે રે, જો સુદામાજી દ્વારકા માં જાય છે. પરમાત્મા સંબંધી જ્ઞાન ને લઈને નીકળેલો સુદામો આજે ગદગદ ગંઠેથી પ્રાર્થના કરે છે. સવારથી નીકળેલા સુદામાજી સાંજ પડી છે, માર્ગમાં ચાલતા પડી જાય છે, અત્યંત દુઃખ અત્યંત વેદના થાય છે, શરીર જ્યાં દુર્બળ છે, પરમાત્માને ચિંતા થઈ છે. પોતાના ગરુડને મોકલ્યા છે, ગરુડને કહે છે જા મારા મિત્રને લઈ આવો. આજ્ઞા લઈને ગરુડજી નીકળ્યા છે. સુદામાજી જ્યાં પડી ગયા હતા પોતાની પીઠ ઉપર આરોઢ કર્યા, લઈ આવ્યા છે દ્વારકાપુરીની અંદર. દ્વારકામાં જઈને લાખ્યા છે. સાંજ પડી છે, સુદામાજી આંખ ખોલે, આજુબાજુ જોવે છે, કોણ છું
ક્યાંથી? ધ્યાન કર્યું છે, જોયું છે, આ ખોલીને આસપાસ જતા માણસોને પૂછ્યું છે, ભાઈ આ કયું નગર છે? જવાબ મળે છે, આ દ્વારકા છે. સુદામાજી વિચાર કરે છે, સવારથી નીકળ્યો, સાંજ પડતા દ્વારકા પહોંચી ગયો. નથી જાણતા કે ગરુડજીએ મને લાવીને રાખ્યા છે અહીંયા. જીર્ણ શીર્ણ હાલત છે. સુદામાજી મનમાં વિચાર કરે છે, દ્વારકા આવી તો ગયો, હવે ક્યાં જાઓ, કોને જેને મળવું? અધોળી ધજા ફરે ફરે જોતા હૃદય ઠરે. સુદામાજી એ જોયું છે, ધોળી ધજા છે. એ ધોળી ધજા ફરે ફરે જોતા હૃદય ઠરે. એ ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે, એના ગુરુની સેવાથી સિદ્ધિ પમાય છે રે. જો સુદામાજી દ્વારકામાં જાય છે. આ જગત મંદિર એની તરફ જઈ જવાનું છે. ભાઈ તમારો દ્વારકાધીશ પરમાત્મા કૃષ્ણ ક્યાં રહે છે? પહેલી વખત આવ્યા છો દ્વારકાની અંદર. આ જોઈ લો, પેલી 52 ગજની ધજા ફરકે દોડી, એ જગત મંદિર છે, ત્યાં મારો કૃષ્ણ. પરમાત્માનું નામ લેતા લેતા સુદામાજી મંદિર તરફ જાય. દ્વારપાલ ઉભા છે. દ્વારપાલ પૂછે છે, ભાઈ કોણ છો? એ કોણ છો ને ક્યાંથી આવ્યા? આ પોર્ટલીમાં શું લઈ આવ્યા? બહુ ટાઈટ ફિલ્ડિંગ છે, સિક્યોરિટી છે. દ્વારપાલો પૂછે છે, કોણ છો, ક્યાંથી આવો છો, અને આ પોટલીમાં શું છે? ભાઈ હું ગરીબ બ્રાહ્મણ છું, બહુ શરીર દુર્બળ છું, બહુ દૂરથી આવું છું, પોરબંદરથી આવું છું. તમારા કૃષ્ણનો હું મિત્ર થાઉં. મેં એક સાથે વિદ્યાભ્યાસ ગ્રહણ કર્યો છે. પરમાત્માને જઈને મારી પ્રાર્થના સ્તુતિ અને અરજી વિનંતી કરજો. કહેજો તમારો મિત્ર તમને મળવા આવ્યો છે, અને નામ પૂછે તો સુદામા કહેજો. દ્વારપાલો હસે છે, મસ્કરી કરે છે. આવો જીર્ણ શીર્ણ હાલતવાળો, ફાટેલી તૂટેલી અવસ્થા, શરીર ઉપર વસ્ત્ર પણ નથી, અને અમારા પ્રભુનો મિત્ર હોય. અમારા પ્રભુને કોઈ ના મળ્યું તો તારા જેવો મિત્ર મળ્યો. હાસી મશ્કરી કરે. એક મિત્ર કહે છે, સાંભળો, જેવો તેવો તો બ્રાહ્મણ છે. દ્વારકાની અંદર બ્રાહ્મણોનો આતિથ્ય સત્કાર કરવામાં આવે છે. પ્રભુએ આપણને નિર્દેશ કરેલો છે, દ્વાર પર કોઈ પણ આવે તો એનું આતિથ્ય સત્કાર કરવું. ભલે આવ્યા ભાઈ, ઉભા રહો, હું હમણાં જેને સમાચાર આપું છું. દોડતો દોડતો સૈનિક આવ્યો છે પરમાત્માની પાસે. પરમાત્મા છત્ર પલંગ ઉપર પટાણીઓ સાથે જમીને સૂતા છે, આરામ કરે છે. સિપાઈ આવે છે, હાથ જોડીને વિનંતી કરીને કહે છે, મહારાજ સાંભળો, દ્વાર ઉપર એક અતિ ગરીબ દુર્બળ, શરીરે સાજું નથી, સાવ ફાટેલી તૂટેલી જીર્ણ શીર્ણ અવસ્થા છે, શરીર ઉપર વસ્ત્ર પણ નથી પહેર્યું, ફક્ત એક જનોઈ છે, હાથમાં લાકડી છે, અતિ દુર્બળ દેખાતો એ વ્યક્તિ, મુખ ઉપર તેજ બહુ છે, જાતે બ્રાહ્મણ છે, કહે છે આપ એના મિત્ર છો, બાળપણમાં સાથે વિદ્યાભ્યાસ ગ્રહણ કર્યો છે. પ્રભુ મેં એનું નામ પૂછ્યું, એને પોતાનું નામ સુદામા કહ્યું છે. સુદામા, આ જે ત્રણ શબ્દોનું સ્મરણ કર્યું છે, આ ત્રણ શબ્દો સાંભળતા જ પરમાત્મા છતર પલંગ પરથી કૂદકો મારીને દોડ્યા છે. સુદામો આવ્યો, એ સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો મિત્ર આવ્યો, મારો ભાઈબંધ આવ્યો,
મારો ભેરો આવ્યો, છલાંગ મારીને પરમાત્મા પહોંચી ગયા છે. આજે બે બે પગથિયા સાથે ઉતરતા જાય છે, સાથે ઉતરીને સુદામા જઈને ગળે લાગે છે, સુદામા બોલે કૃષ્ણ, સુદામા કૃષ્ણ, બંને છાતી વળગી ગયા છે. સુદામાનું આખો શરીર પરમાત્માની અંદર ક્યાં લીન થઈ ગયું એ ખબર પણ ના પડી. અદ્ભુત મિલન થયું છે. સુદામા આવ્યો, મારો બાપ આવ્યો, મારો મિત્ર આવ્યો, મારો સખા આવ્યો, મારો ભેર બંધ આવ્યો. પરમાત્મા લઈ આવે છે પોતાના મહેલમાં, મહેલમાં લાવીને સુદામાજીને બેસાડ્યા છે. અષ્ટપટાણીઓને કહ્યું છે, દેવીઓ આ મારો મિત્ર છે સુદામાનું નામ છે, ઘણા ઘણા વર્ષો થઈ ગયા, હે મિત્ર મેં તારી ભાર સંભાળ ન લીધી, આપણે ગુરુ આશ્રમમાં છૂટા પડ્યા, આજે મળ્યા, મિત્ર મને માફ કરજે, ક્ષમા કરજે, હું કામની વ્યસ્તતામાં એવો તો ખોવાયો કે તને મળવાનું રહી ગયું. મિત્ર શું પ્રભુની પ્રભુતા છે, ગળે ભેટી પડ્યા છે, બેસાડ્યા છે, માન સન્માન આપ્યા છે, નવડાવ્યા ધોવડાવ્યા, તૈયારી કરી, ચંદનની અર્ચા કરી, આખું શરીર જે હતું એ સુગંધમાન કરી નાખ્યું. પરમાત્મા આજ્ઞા કરે છે સત્યભામાને, સત્યભામા મારે મારા મિત્રના ચરણ પખાલવા છે, લાવો પાણી લાવો. સત્યભામાએ પાણી લાવવામાં વાર કરે છે, પ્રભુ પોતાની આંખેથી નીકળતા આંસુથી સુદામાજીના ચરણ પખાલે છે. આજે ત્રિભુવનનાથ ભગવાન ઈશ્વર જાતે સ્વયં પોતાના મિત્રના પગ પખારે છે, ધોવે છે, અને પ્રેમ આશ્રુતિ ધોયેલા જે પગ છે, ધન્ય છે સુદામા, તારી ભક્તિને ધન્ય છે. આજે તું જીવી ગયો ભાઈ, જ્યાં પરમાત્મા સ્વયં પગ પખારે, પગ પખાડતા પખાડતા ધ્યાન ગયો છે, પરમાત્મા ચિંતિત બન્યા છે. સુદામાએ પગ ઉઠાવી લીધો, મારા મિત્રના પગમાં કાંટો લાગ્યો છે. જાંબુવતીને આજ્ઞા કરી, જાંબુવતી દેવી સોય લાવજો, મારા મિત્રના પગમાંથી કાંટો કાઢી આપો. સોય લાવવામાં બહાર થઈ, પરમાત્માએ સુદામાનો પગ હતો એ પકડ્યો, પોતાના મોઢામાં નાખ્યો અને પોતાના મોઢાથી દાંતથી એ કાંટો કાઢી નાખ્યો છે. આ છે પ્રભુની પ્રભુતા. હે મિત્ર, ઘણો સમય થઈ ગયો મેં તને યાદ ન કર્યો, માન સન્માન આપીને બેસાડ્યા છે. આજે એ પરમાત્મા ત્રિભુવનનો નાથ સ્વયં દ્વારકાધીશ, સોનાની દ્વારકામાં રહેનારો, અષ્ટપટણીઓનો માલિક, અષ્ટ સિદ્ધિને નવ રીધી જેના ચરણ દબાવે, આજે એ પરમાત્મા સુદામાના ચરણ દબાવે છે. અષ્ટપટણીઓ વિચાર કરે છે, પ્રભુનું આવું સ્વરૂપ ક્યારે જોયું નથી, આટલા ઘેલા તો ક્યારે બન્યા નથી, આ મિત્ર કોણ છે, ક્યાંથી આવ્યો છે, જેના પરમાત્માના પગ અમે દબાવીએ, અષ્ટપટણીઓ દબાવીએ, અષ્ટ સિદ્ધિ નવ નિધિ એના ચરણની સેવા કરે, એ પરમાત્મા આજે એક મિત્રના પગ દબાવે છે. બહુ સાચી વાત છે, આ પરમાત્માની સામે બે ડગલા ચાલો ને પરમાત્મા 20 ગાંવ સુધી ચાલવા તૈયાર છે. આપ બે હાથ જોડીને પરમાત્માની સામે ઉભા રહો ને પરમાત્મા તમને આખા ગળે ભેટવા તૈયાર છે. બસ આપણી તૈયારી નથી, આપણે એને ક્યારે અપનાવતા નથી, આપણે એની સન્મુખ ક્યારે જતા. ભાગવતની કથા શ્રવણ કરી લાલા આપ સર્વેને એક નમ્ર વિનંતી, બસ આપ હાથ જોડીને દરરોજ મંદિરે જજો, મંદિર આખા દિવસમાંથી એક વખત તો જજો જ. કોઈ પણ દેવદેવીને માનતા હોય, ગમે તે દેવદેવીને માનતા હોય, પરંતુ આપના ઈષ્ટદેવના દર્શન અવશ્ય કરજો. ફક્ત બે હાથ અને ત્રીજું માથું જોડીને ભગવાનને પ્રાર્થના કરજો, હે પ્રભુ અપરાધી આવી ગયો છે,
મારી પ્રેઝન્ટી પૂરી લે છે, મારી નોંધ લઈ લે છે, અને એ પ્રભુની ડાયરીની અંદર નોંધ થશે ને અંતકાળે કામ લાગશે. પરમાત્મા એ જીવને લેવા માટે આવશે, અપનાવવા માટે આવશે. આખા દિવસમાંથી એક વખત ટાઈમ કાઢજો, ફક્ત 5 મિનિટનો ટાઈમ કાઢજો. એટલો સમય ન મળે તો ઘરના મંદિરની અંદર પણ હાથ જોડીએ પ્રભુને પ્રાર્થના કરીને કહેજો. સવાર હોય, સંધ્યાકાળ હોય, બસ હાથ જોડીને પ્રભુની પાસે એક વખત માથું નમાવજો. એ ન થાય તો આપના માતા પિતાને પગે લાગજો. 68 તીરથ સમાન છે માતા પિતા, એના ચરણોની વંદના કરજો. ઘરમાંથી નીકળતા હોય, બહાર જતા હોય, માતા પિતાને પગે લાગીને જજો. કાળ પણ તમારો વાકો વાળ નહીં કરી શકે. આપને બધાને એમ હશે કે ગુરુજી પગે લાગવા દેતા નથી, પગે અડવા દેતા નથી, ચરણ સ્પર્શ કરવા દેતા નથી, બહુ મોટા પુરુષ છે ને એટલા માટે. ના, ચરણ સ્પર્શ કરો, પગે લાગો, અડો. ક્યારે? જ્યારે તમે તમારા માતા પિતાના ચરણ લાગતા હોય ત્યારે. મારા ઘરલુડી ધામની અંદર એન્ટ્રી કરો ત્યારે મોટા મોટા અક્ષરે લખેલું છે, ગુરુજીને ચરણ સ્પર્શ કરવો નહીં. પરંતુ હા, એક નોંધ એવી પણ લખેલી છે, જે પોતાના માતા પિતાને પગે લાગતો હોય એ જ અમને પગે લાગવાના અધિકારી છે. આપણે એમ સમજીએ કે મોટા પુરુષને પગે લાગી લઈએ, મોટા સ્વામીજીને બાપુને પગે લાગી લઈએ, આપણે જીવી જઈએ, આપણે નિર્ભય થઈ જઈએ. ના, ખોટી સમજણ છે. જગતના ચોકમાં લાંબા બાપુ, ટૂંકા બાપુ, જાડા બાપુ, પતલા બાપુ, દાઢીવાળા બાપુ, જટાધારી બાપુ, આ બધા બાપુના શરણમાં લાગવા કરતા, એ સંત ચરણમાં લાગવા કરતા, તમારા ઘરમાં જે 68 તીરથ રૂપી માતા પિતા છે ને એને પગે લાગજો, બહુ જરૂર છે. અને એને પગે લાગશો ને તમને કોઈને પગે લાગવાની જરૂર નથી. પરમાત્મા સ્વામીથી આવશે દર્શન દેવા માટે. યાદ છે ને પુંડલિક, આજે જગતના ચોકમાં નામ અમર કરી ગયો, મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ મંગલમ પુંડલિકાક્ષાય લાય તનો હરિ, એ પુંડલિક નામ અમર થઈ ગયું. માતા પિતાની જ્યાં શરણ સેવા કરે છે, વિશ્વનો માલિક આવીને ઉભો રહ્યો, પરમાત્મા સ્વયં આવીને ઉભો રહ્યો છે. એ પુંડલિકે ઈટ મારી છે પરમાત્માની સામે, લે પ્રભુ હું આવું છું, તારા દર્શન પછી પેલા મારા માતા પિતાના ચરણની સેવા, જ્યાં સુધી આ ચરણ સેવા ન કરી શકો ત્યાં સુધી હું આવીશ, પછી આવીશ, તારા દર્શન પછી કરીશ. અને આજે પણ એ પંઢરપુરમાં વિઠ્ઠલનાથજી ભગવાન કમર ઉપર હાથ દઈને ઉભા છે, ક્યારે મારો ભક્ત આવે ને ક્યારે મારા દર્શન કરે. જે પરમાત્મા રાહ જોવે છે હમણાં આવશે, હમણાં આવશે. એ મૂર્તિ સ્વરૂપે આજે પણ કમર ઉપર હાથ રાખીને પુંડલિકની વાત જોવે છે. આ જીવન દ્રષ્ટાંત છે. સુદામો આવ્યો છે, બહુ માન સન્માન આપ્યા. પરમાત્માએ પૂછ્યું, મિત્ર તારા લગ્ન થઈ ગયા? હા કૃષ્ણ, મારા લગ્ન થઈ ચુક્યા. સુશીલા નામે એક સુશીલ સંસ્કારી પત્ની છે, બલકે એના કહેવાથી જ હું અહીંયા આવ્યો છું. મને 2 બાળકો પણ છે. કૃષ્ણ કહે છે, વાહ મિત્ર, શું વાત છે? મારા ભાગના દર કંઈક લાવ્યો હોઈશ નહીં, મારી ભાભીએ કંઈક મોકલ્યો હશે, કંઈક ભાગ લાવ્યો હશે, ખાલી હાથે તો નહીં આવ્યો હોય. પરમાત્મા વિચાર કરે છે, નાનપણમાં મારા ભાગના ચણા ખાઈ ગયો, હવે જો પૌવા સંતાડશે તો પૌવા પણ એની બુરી હાલત કરશે. પૌવાને સંતાડે છે, પોટલીને ધીમે ધીમે પોતાના બગલથી ધીમે ધીમે દૂર કરે છે.
પ્રભુને યાદ આવે છે. રુક્ષ્મણીજીને અષ્ટપટણીઓને કહે છે, દેવી તમને ખબર છે અમે બંને સાથે વિદ્યાભ્યાસ ગ્રહણ કરતા હતા. એક દિવસની વાત છે દેવી, અમને ગુરુ માતાએ આજ્ઞા કરી હતી જંગલમાં કાષ્ઠ એકત્રિત કરવાનું કહ્યું. કાષ્ઠ એકત્રિત કરતા કરતા દેવી ત્યાં વરસાદ આવ્યો, ઘનઘોર વૃષ્ટિ થઈ છે. સુદામા એક ઝાડ પર ચડ્યો અને હું બીજા ઝાડ પર ચડ્યો. અમારી ગુરુ માતાએ અમને રસ્તામાં ભૂખ લાગે તેટલા માટે એક મુઠ્ઠી ચણા આપ્યા હતા. બંનેને ખાવાનું કહ્યું હતું. દેવી, આ મારો મિત્ર સુદામો મને છેતરીને ઝાડ ઉપર ચડીને મારા ભાગના ચણા ખાઈ ગયો હતો. મેં કહ્યું, મિત્ર ભૂખ મને પણ લાગી છે, પેલા ચણા આપને. તું ચણા ખાય છે મને પણ આપ. ત્યારે આ સુદામો બોલ્યો છે, દેવી કાના વરસાદ બહુ પડે છે ને, ઠંડી લાગે છે, માટે મારા દાંત છે ને કડકડ કડકડ બોલે છે, હું ચણા નથી ખાતો. આ સુદામો મારા ભાગના ચણા ખાઈ ગયો છે. વાત યાદ દેવડાવી. પરમાત્માના કમ્પ્યુટરમાં કોઈ વાયરસ નથી, જેવું જે કર્મ કરે છે તેવું તે પામે છે. પ્રભુ વાત દેવડાવી યાદ. સુદામાજીની આંખો ભરાઈ આવી. મિત્ર તને વાત યાદ છે? પરમાત્મા કહે છે, હું બધાનું યાદ રાખું છું. દોસ્ત, જગતના જીવ બધું કરે ભૂલી જાય છે, પણ મારા ચોપડામાં દરેકની નોંધ હું લવ જ છું. બહુ સાવચેત થઈ જજો, બહુ સાવધાન થઈ જજો. સુદામા ચરિત્રની આ કથા સાંભળ્યા પછી પરમાત્માને હાથ જોડીને વિનંતી કરીને કહેજો, પ્રભુ હું કોઈના ભાગનો ખાવ નહીં, કોઈના ભાગનું છીનવું નહીં. ક્યારેય પણ મારેમાં એ મતી ના આવે કે હું લૂંટી લઉં, છીનવી લઉં, ખાઈ જાઉં, પડાવી લઉં, આંખડા કાન કરીને લઈ લઉં, ઝૂંટવી લઉં. યાદ રાખો, પરમાત્માએ પોતાના મિત્ર સુદામાને નથી છોડ્યો તો તમને શું છોડશે? એ માફ ક્યારેય નહીં કરે. પરમાત્માએ યાદ દેવડાવી. મિત્રને ખોટું લાગ્યું, આંખે ત્યાં આંસુ ઝર્યા. કૃષ્ણે વાત બદલી કરી, તો મારી ભાભીએ મારી માટે કઈ ભેટ મોકલી હશે ને? સુદામાજી ધીમે ધીમે સંતાડે છે. પરમાત્મા કહે છે કે ચણા ખાઈ ગયો, આ હાલત થઈ, હવે જો પૌવા ખાઈ જશે તો આનાથી બુરી હાલત થશે. પરમાત્માએ ભાવ જાણ્યો છે. બગલમાં જે પોટલી હતી એ પોટલીને ખેંચવાનો પ્રયાસ કર્યો, એ પોટલી ખેંચવાની અંદર લઈ લીધી છે પોતાના હાથમાં. પરમાત્મા એ પોટલીને હાથમાંથી છીનવી લીધી. પોટલી લઈ લીધી, એક પછી એક એ પોટલીની ગાંઠોને છોડવા લાગ્યા છે. ધીમે ધીમે જ્યાં પોટલીની ગાંઠો છોડે છે, આ ગાંઠ નથી ખોલતા, આ ભવબંધનની ગાંઠ જે છે. સુદામાજીના ભાગ્યની અંદર જે ભવબંધનની ગાંઠો પડી ગઈ હતી, એ ભવબંધનની ગાંઠો પરમાત્મા સ્વયં છોડે છે. ધન્ય છે સુદામાતા. પરમાત્માએ ભાવ જાણ્યો છે, ગાંઠો ખોલી. ગાંઠો ખોલતાની સાથે એક મુઠ્ઠી અંદર રાખી, મુઠ્ઠી જ્યાં ભરી છે. અને પરમાત્માએ ભાવ કર્યો છે, મારા ઉદરની અંદર, મારા પેટની અંદર આખા બ્રહ્માંડના જીવો દર્શન કરે છે, આખા બ્રહ્માંડ છે. એક મુઠ્ઠી તાંદુળ લીધા છે, પોતાના મોઢામાં નાખ્યા. જે સત્કર્મ છે આખા એ બ્રહ્માંડને જમાડ્યાનું પૂન એ મારા મિત્રના ભાગે જાય. આખા બ્રહ્માંડને જમાડ્યાનું પૂન મોકલ્યું છે, સારા વિશ્વને જમાડ્યાનું જેટલું પુણ્ય થાય એ પુણ્ય મારા મિત્રના ભાગે જાય. બીજી મુઠ્ઠી ભરી છે, બીજી મુઠ્ઠી ભરતાની સાથે સંકલ્પ કર્યો છે, અષ્ટસિદ્ધિ અને નવનિધિ. મારી પાસે જેટલી સંપત્તિ છે એના કરતા વધારે સંપત્તિવાન મારો મિત્ર ભરે એ કરીને બીજી મુઠ્ઠી જા મોઢામાં નાખી છે. ત્રીજી મુઠ્ઠી ભરવા જાય, સંકલ્પ લીધો, લક્ષ્મીની અધિષ્ઠાતી
સાક્ષાત માં લક્ષ્મીજીને મારા મિત્રના ઘરે સેવા કરવા મોકલું. જ્યાં લક્ષ્મીજીનો સંકલ્પ કરીને મોડામાં નાખવા જાય, રુક્ષ્મણીજી હાથ પકડ્યો, પ્રભુ અમને તો અહીંયા રહેવા દો, અમને તો ન મોકલો. અને વળી પ્રભુ પ્રસાદ એકલા ન ખવાય, અમને વેચીને ખવાય. અષ્ટપ્રકરણીઓએ સાથે મળીને પૌવા વિતરણ કર્યા છે, પૌવા ખાધા છે. સુદાના સુદામાજીના કપાળ ઉપર શ્રી યક્ષ લખેલું, શ્રી ક્ષય લખેલું, લક્ષ્મીનો નાશ થાય એમ લખેલું. શ્રી ક્ષયના બદલે પરમાત્માએ ચંદનની અર્ચા વડે શ્રી યક્ષ લખી આપ્યો. વધારે સંપત્તિવાન થાય, સંપત્તિ વત ભાવ ભવો આશીર્વાદ આપ્યા છે. સુદામાજીએ કઈ યાચના કરી નથી અને પરમાત્મા કહે છે કે મેં પ્રત્યક્ષ કાય આપ્યો નથી. ધીમે રહીને સુદામા વિચાર કરે છે, હવે જો કૃષ્ણ કહે કે અહીંયા રોકાઈ જા તો રોકાઈ જવું છે. પૂછવા ખાતર સુદામાએ પૂછ્યું, મિત્ર ભલે હવે હું જાઉં? કૃષ્ણ કહે છે, હા મિત્ર ભલે ત્યારે તારે જવું છે તો જા. કારણ કે કૃષ્ણ જાણે છે જ્યાં સુધી આ જશે નહીં ત્યાં સુધી સુશીલા જે કાંઈ પ્રભુ પ્રસાદ મળ્યો છે તેને ગ્રહણ કરશે નહીં. એની પાસે ભલે ગમે તેટલી સંપત્તિ આવી હોય એ ગ્રહણ નહીં કરે. માટે સુદામાને રજા આપી છે, મિત્ર જવું છે તો જા, પણ આ જે પોતળી પહેરી છે એ પોતળી મારી છે. તારી ફાટેલી તૂટેલી પોતળી રુક્ષ્મણીજીને કહે છે, રુક્ષ્મણીજી સુદામાજીની પોતળી આપજો. પોતળી લીધી છે, પરમાત્માએ સુદામાને આપી છે, તારી પોતળી પહેરતો જા, મારી કાઢતો જા. અને બહુ સાચી વાત છે. સુદામાજી વિચાર કરે, જેવી લાલા તારી ઈચ્છા, તું ચાહે તો ધોતિયા પહેરાવ અને તું ચાહે તો ધોતિયા ઉતારી નાખ, તારી મરજીમાં મારી મરજી છે. પરમાત્મા વિચાર કરે, ચોણા ખાઈ ગયો મારા ભાગના, તો આ પરિસ્થિતિ થઈ. હવે જો ધોતિયું લઈ જશે તો ફરી પાછી એ જ ઉપાધિ રહેશે. ધોતિયું કઢાવ્યું, પોતાનું ધોતિયું પહેરાવ્યું, મોકલ્યા છે સુદામાને. ફરી પાછા પોરબંદરની અંદર હરિનામ સંકીર્તન કરતા કરતા સુદામાજી નીકળ્યા છે. જાય છે પોરબંદરની અંદર, પોરબંદરમાં જેવા પહોંચ્યા છે સામે સુશીલાજી દોડતા આવ્યા. જુઓ તો પ્રભુ, જુઓ તો પ્રભુ શું થયું છે. એક નાની સરખી ઝૂંપડી હતી, એ ઝૂંપડીની જગ્યાએ આજે મહેલ બંધાઈ ગયો છે. દોમ દોમ સાહેબી થઈ ગઈ છે, નોકર ચાકર માલ મિલકત સંપત્તિવાન થયા છે. પ્રભુ જુઓ તો ખરા, આ પ્રભુની પ્રભુતાએ કેટલું બધું આપ્યું છે. કહે છે ને, ઉપરવાલા જબ દેતા હૈ છપ્પર ફાળ કે દેતા હૈ. એ આપણી અજ્ઞાનતા છે. મંદિરની અંદર જવું હોય અને આરતી જો લેવી હોય તો આપણે ગોતીએ, રૂપિયો ક્યાં ગયો? 5 રૂપિયાનો સિક્કો જો આવ્યો હોય, 10 રૂપિયાનો સિક્કો આવ્યો હોય તો મૂકી દઈએ. આપણે રૂપિયો ગોતે, રૂપિયો મૂકીએ, પણ 10 રૂપિયા નાખી દઈએ, રેવા દઈએ. સુદામાજીએ પ્રત્યક્ષ કાંઈ માંગ્યું નથી અને સુદામાજીને પ્રત્યક્ષ પરમાત્માએ કાંઈ આપ્યું નથી. જે કાંઈ આપ્યું છે પ્રસાદના રૂપમાં એના સીધા ઘરે મોકલ્યું છે. આ પ્રભુની પ્રભુતાએ છે. સુદામાજીના ચરિત્રનું વર્ણન કર્યું છે 2 અધ્યાયમાં. કુરુક્ષેત્રના મેદાનમાં નંદ અને યશોદાજીનો ઉદ્ધાર કર્યો એ કથાનું ગાંઠ કર્યું છે. બહુલાશ્વર રાજા અને શુતદેવ બ્રાહ્મણને ત્યાં પ્રભુ પધાર્યા છે, એક સાથે 2 રૂપ લઈને એ કથાનું નિરૂપણ કર્યું. પછીના અધ્યાયમાં વેદ સ્તુતિનું વર્ણન છે, શિવ બ્રહ્મા અને વિષ્ણુને ભજવાથી કઈ ગતિ થાય છે એ બતાવ્યું. ભૃગુ શ્રી વિષ્ણુ સર્વશ્રેષ્ઠ દેવ છે એનું નિરૂપણ કર્યું. 1 અધ્યાયમાં મંત્ર મૂર્તિ માળા અને આસન એ ચારેયને ક્યારે બદલી ન કરવી એ સમજાવ્યું. પરમાત્માની અંદર રતિને મતી સ્થિત કરતા દશમ સ્કંદને અહીંયા વિરામ આપ્યો. બોલે દ્વારકાધીશ કી જય. 1st સ્કંદ એમાં પિંડારક ક્ષેત્રની કથા આવે છે. પિંડારક ક્ષેત્રમાં ઋષિમુનિ અર્શના શ્રાપને નિમિત્ત બનાવીને
યદવંશ નો સંહાર કેવી રીતે પરમાત્માએ સમજ્યો એ કથાનું વર્ણન છે. ત્યારબાદ વસુદેવ અને નારદજીનો સંવાદ છે. નિમિ રાજા અને નવ યોગેશ્વરની કથા છે. યાદવોનો સંહાર થયો પ્રભાસની યાત્રાનું વર્ણન છે. પરમાત્માએ ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું દત્તાત્રેય ચરિત્ર કહ્યું છે. અષ્ટ સિદ્ધિ અને નવનિધિ બતાવી છે. વિભૂતિઓનું વર્ણન કર્યું. ચાર આશ્રમ અને ચાર આશ્રમના ધર્મ એનું નિરૂપણ સમજાવ્યું છે. દ્રવ્ય દેશ આદિનું વર્ણન કર્યું. તત્વોની સંખ્યા બતાવી. પ્રકૃતિ પુરુષનો વિવેક બતાવ્યો. સાંખ યોગ બતાવ્યો. ભિક્ષુ ગીત કહ્યું. અહેલ ગીત બતાવ્યું. એક અધ્યાયમાં અંગ સહિત પરમાત્માની ભક્તિ કેવી રીતે કરવી એનું જ્ઞાન કરાવ્યું. યદવંશનો સંહાર થયો છે એ કથાનું વર્ણન કર્યું. જરા નામના પારધી દ્વારા પરમાત્માએ પોતાનો પણ અંત આણ્યો છે. બાણની ફળા ઉપર લાગી લઈ પરમાત્માએ પોતાના સ્વધામ ગમનની તૈયારી કરી છે એ કથાનું વર્ણન કર્યું. 11 વર્ષ ગોકુળ લીલા, 14 વર્ષ મથુરા લીલા, 100 વર્ષ દ્વારકા લીલા, અનાસક્ત ભાવ બતાવ્યો. આમ કરતા એકાદશ સ્કંદ ને અહીંયા પરમાત્માના સ્વધામ ગમનથી વિરામ આપ્યો છે. બોલે કૃષ્ણ કનૈયા જય. દ્વાદશ સ્કંદ સ્વધામ નું રગતે કૃષ્ણ યદુવંશ વિભૂષણે કશ્ય વંશો અભવત ગુરુદેવ શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા સ્વધામ ગમનને પામ્યા એ પછી કોનું રાજ્ય થયું? શુકદેવજી મહારાજ કહે છે, રાજન, જરાસંધના રાજ્યમાં બૃહદત્ત નામનો રાજા થશે. બૃહદત્તના વંશમાં છેલ્લો પુરંજય રાજા રાજ કરશે. બૃહદત્તને રાજા બનાવશે. ત્યાર પછી માણસની સ્વાર્થ વૃત્તિ વધશે. ભારતખંડમાં નવ ચંદ્રગુપ્ત રાજા થશે. અશોક નામના રાજા રાજ કરશે. 8 યવન અને 10 ગોરા રાજા રાજ્ય કરશે. ભારતના રાજ્યના ટુકડા ટુકડા કરી નાખશે, છિન્ન ભિન્ન કરી નાખશે. સંભલપુર નામના ગામની અંદર વિષ્ણુ યશ બ્રાહ્મણને ત્યાં ભગવાન કલ્કી નારાયણનો અવતાર થશે. કલિયુગમાં દેવોએ આપેલા અશ્વ પર બેસીને સંહાર લીલા કરશે. ફરી પાછી ધર્મની સ્થાપના કરશે. હે રાજન, મેં તમને કૃષ્ણ ભગવાનના સ્વધામ ગમનની કથા કહી છે. કળિયુગનો તમે નાશ કર્યો છે. કળિયુગના અનેક લક્ષણ છે. જે કળિયુગનો નિગ્રહ થયો છે, પરંતુ કળિયુગમાં અનેક પ્રકારના પાપ થશે. કળિયુગમાં ક્ષત્રિયો રાજા હશે એવું કઈ વ્યવસ્થા નહીં રહે. જે કપટ કરતા જાણશે એ જ મોટો રાજા થશે.